સરકારે રાજ્યમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરાવી છે, પરંતુ દારૂની દુકાનો ચાલુ રહેતા સરકાર દારૂને જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ગણતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મંગળવારથી ગુજરાતમાં અઘોષિત લોકડાઉન શરૂ થયું છે. સરકારે તમામ આવશ્યક સેવા ઉપરાંતના ધંધા રોજગાર પર કડક પાબંદી લગાવી દીધી છે, પણ અમદાવાદની વાઇન શોપ પર કોઈ અંકુશ લગાડ્યા નથી. શહેર પોલીસના બાહોશ અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મનિષ્ઠ કર્મચારીઓ ચાની દુકાન, પાનના ગલ્લા અને હેર સલૂનો બંધ કરાવવા નીકળ્યા હતા, પણ તેમણે શહેરની બાર વાઇન શોપ બંધ કરાવવાનું સૂચ્યું હતું. જ્યાં દારૂની છૂટ છે એવા ગોવામાં પણ દારૂના વેચાણ પર ત્યાંની સરકારે 3 મે સુધી પાબંદી ફરમાવી છે. જ્યારે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે ત્યાં વાઇન શોપ દારૂનું વેચાણ કરી રહી છે. મોટાભાગે ઉદ્યોગપતિ, રાજકારણી, વકીલો, ડોક્ટરો, વ્યાપારીઓ પાસે દારૂનું સેવન કરવા માટેની હેલ્થ પરમિટ હોય છે. આ વગ ધરાવતા લોકોનું સરકાર પર દબાણ હોવાથી વાઇન શોપ ચાલુ રખાતી હોવાનું જાણવા મળ્યું છે. WHO પણ કહ્યું છે કે કોરોનામાં દારૂનું સેવન હાનિકારક છે. નશાબંધી આબકારી વિભાગના અધિકારીઓનું પણ વાઇન શોપ માલિકો સાંભળતા ન હોય તેવું લાગી રહ્યું છે.